હેલો એવરીવન, વેલકમ બેક. માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર, આ જે ચેપ્ટર છે એમાં હવે બસ એક લાસ્ટ લેક્ચર બાકી છે, જે આપણે સુએજ ટ્રીટમેન્ટ વિશે ભણીએ છીએ. આગળનો જે લેક્ચર હતો એમાં આપણે જોયું કે પ્રાથમિક સારવાર, સુએજ ટ્રીટમેન્ટની જે પ્રાથમિક સારવાર છે એમાં કઈ રીતે પ્રક્રિયા થતી હોય છે. ઓકે, ક્વિક રિવિઝન કરી લઈએ. જે ઇન્ટ્રોડક્શન પાર્ટમાં જોયું એ સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મ જીવો, માઇક્રોબ્સ ઇન સીવેજ ટ્રીટમેન્ટ, આ પ્રક્રિયાને બે તબક્કામાં વહેંચવામાં આવે, પ્રાથમિક સારવાર અને દ્વિતીયક સારવાર. પ્રાથમિક સારવાર વિશે આપણે આગળનો જે લેક્ચર હતો એમાં ભણી ગયા છીએ. ઓકે, ચલો જુઓ પ્રાથમિક સારવારમાં કઈ રીતે હતું એ. ચલો, આ છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ઓકે, એકચ્યુઅલમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ રીતનો હોય, જેમાં બહુ મોટી મોટી ટાંકીઓ આવેલી હોય, હજારો લીટરની હોય. ઓકે, સીધી વાત છે, જે ગંદુ પાણી રોજિંદી જિંદગીમાં ઉત્પન્ન થાય છે, ઓકે, એ ગંદા પાણીને સાફ કરવાનું છે. તો એ ગંદા પાણીની જે માત્રા છે એ હજારો લીટર હશે. આખા શહેરનું ગંદુ પાણી એ સાફ કરવાનું છે. તો હજારો લીટર જેટલું ગંદુ પાણી સાફ કરવાનું છે, તો એના માટે જે ટાંકી હોય, જે ટ્રીટમેન્ટ માટેના પ્લાન્ટ હોય, એ પણ બહુ મોટા હશે. ઓકે, તો આ રીતના કંઈક સુએજ ટ્રીટમેન્ટના પ્લાન્ટ હોય છે. ચલો, પ્રાથમિક સારવારમાં આ રીતે હતું કે જે રોજિંદી જિંદગીમાં ગંદુ પાણી હોય છે એનામાં પાણી, તરતો કચરો, કાંકરીઓ અને કાર્બનિક દ્રવ્યો હોઈ શકે. સૌ પ્રથમ શું કરવામાં આવે છે, તો સૌ પ્રથમ આ જે સુએજ છે, ગંદુ પાણી છે, એનું કરવામાં આવે ગારણ. પરિણામે જે તરતો કચરો હશે એ ગારણને કારણે ઉપરની તરફ રહી જશે, નીચે બધું પાણી આવશે, જેનામાં કાંકરીઓ હશે અને કાર્બનિક દ્રવ્યો હાજર હશે. બરોબર, હવે આ જે નીચે પાણી આવ્યું છે તરતા કચરા સિવાયનું, એને એક ટાંકીમાં ટ્રાન્સફર કરવામાં આવે, જેને કહેવામાં આવે પ્રાથમિક સેટલિંગ ટાંકી. ઓકે, પ્રાથમિક સેટલિંગ ટાંકીમાં કંઈક આ રીતે પ્રક્રિયા થશે. જે કાદવ અને રગડો છે, જેનામાં કાંકરીઓ પ્રેઝન્ટ છે, કાંકરીઓ હાજર છે અથવા માટી હાજર હોઈ શકે, તે બધું જે કાદવ અને જે રગડો છે એ નીચેના ભાગે જામી જશે અવસાદનની પ્રક્રિયા દ્વારા. નીચેના ભાગે અવસાદનની પ્રક્રિયા દ્વારા આ જે કચરો જામી ગયો એને કહેવામાં આવે પ્રાથમિક સ્લજ. જ્યારે ઉપરના ભાગે જે પાણી અને અમુક જે કાર્બનિક દ્રવ્યો હશે એને કહેવામાં આવે પ્રાથમિક ઇફ્લુઅન્ટ. આ જે પ્રાથમિક ઇફ્લુઅન્ટ છે એને વાયુમય જારક ટાંકીની અંદર ટ્રાન્સફર કરવામાં આવે. વાયુમય જારક ટાંકીમાં હવે દ્વિતીયક સારવાર અથવા જૈવિક સારવાર થશે. ઓકે, જે આજનો આપણો ટોપિક છે, સુએજ ટ્રીટમેન્ટમાં દ્વિતીયક સારવાર. ઓકે, તો લાસ્ટલી આપણે અહીંયા સુધી જોયું હતું કે હવે આ જે પ્રાથમિક ઇફ્લુઅન્ટ છે, જેનામાં પાણી અને કાર્બનિક દ્રવ્યો હાજર છે, એને વાયુમય જારક ટાંકીની અંદર ટ્રાન્સફર કર્યું છે. ઓકે, ચલો જુઓ. હવે તમે આ ઇક્વેશન વિશે 11th અંદર ભણ્યા છો, C6H12O6+6O2 ગીવ્સ 6CO2 6H2O+ATP. ઓકે, જારક સજીવો દ્વારા પોતાના કોષોની અંદર આ રીતની પ્રક્રિયાઓ થતી હોય છે. બરોબર, કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિજન દ્વારા વિઘટન થઈ CO2 H2O અને ATP શક્તિ બનતા હોય છે કોષોની અંદર. પરપોષી સજીવો કોને કહેવામાં આવે, તો એવા સજીવો જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે, સ્વયંપોષી સજીવો ઉપર ખોરાક માટે આધાર રાખે, એ બધાને પરપોષી કહેવાય. જેમ કે કેટલાક પરપોષી સૂક્ષ્મજીવો હોઈ શકે, મનુષ્ય આપણી વાત કરીએ તો આપણે પણ પરપોષી છીએ. કેમ? આપણે જાતે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક નથી બનાવી શકતા, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને આપણે ખોરાક તરીકે મોટા ભાગે વનસ્પતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, તો એવા બધા જ સજીવો કે જે ખોરાક માટે બીજા સજીવ ઉપર આધાર રાખે એને કહેવામાં આવે પરપોષી. આ ચેપ્ટરમાં આપણે સૂક્ષ્મ સજીવો વિશે વાત કરીએ છીએ, તો એવા સૂક્ષ્મ સજીવો
કે જે ખોરાક માટે બીજી વસ્તુઓ ઉપર આધાર રાખે, પોતાની જાતે ખોરાક ના બનાવી શકે એવા સૂક્ષ્મ સજીવોને કહેવામાં આવે પરપોષી સૂક્ષ્મ સજીવો. કાર્બનિક દ્રવ્યો, ઓકે, આપણે આગળ જોયું હતું કે સુએજમાં મોટા ભાગે માનવ મળ હાજર હોય છે. ઓકે, તો કાર્બનિક દ્રવ્યોમાં મોટા ભાગે કાર્બનિક દ્રવ્યોમાં માનવ મળ હોય છે. સુએજની અંદર જોડે જોડે જે સુએજ હોય એમાં રોજિંદગી જિંદગીમાં જે શાકભાજીનો કચરો હોઈ શકે એ પણ હાજર હોય, તો એ બધાની અંદર કાર્બનિક દ્રવ્યો રહેલા હોય. કાર્બનિક દ્રવ્ય મતલબ શું? તો જેના બંધારણમાં કાર્બન હાજર હોય. જુઓ, કાર્બોદિત પ્રોટીન લિપિડ કે જેના બંધારણમાં કાર્બન હાજર હોય એવા બધા જ દ્રવ્યોને કહેવામાં આવે કાર્બનિક દ્રવ્યો. માનવ મર એનામાં કાર્બનિક દ્રવ્યો હાજર, ઓકે. એના પછી લીલા શાકભાજી, એની અંદર પણ કાર્બનિક દ્રવ્યો હાજર. બેઝિકલી સુએજની અંદર જે કચરો છે એનામાં કાર્બનિક દ્રવ્યો હાજર હોય છે. જારક સજીવો એવા સજીવો છે કે જે ઓક્સિજનની હાજરીમાં કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી CO2, H2O અને ATP બનાવે. બરાબર, જારક અજારક વિશે પણ 11th તમે ભણ્યા છો. જારક ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરી, ઓકે, આ જે પ્રક્રિયા છે એ કરશે જારક સજીવો ઓક્સિજનની હાજરીમાં, અને શું બનાવશે? CO2, H2O, ATP. એ પછી મનુષ્ય હોય કે સૂક્ષ્મ સજીવ હોય, ઓકે, કાર્બનિક દ્રવ્યો મળે તો શું કરશે? એ કાર્બનિક દ્રવ્ય પદાર્થનું વિઘટન કરશે. એના માટે એને શું જોઈએ? ઓક્સિજન, જે હવામાં ઓલરેડી હાજર છે, અને પ્રક્રિયા કરી ઉત્પન્ન કરશે CO2, H2O અને ATP. બરાબર, ચલો, તો આ અમુક પોઈન્ટ છે જે તમારે નેક્સ્ટ ટોપિક સમજવા માટે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, ચલો, તો આ આપણું ઇક્વેશન છે. હવે જુઓ, આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે સુએજમાં મોટી માત્રામાં કાર્બનિક પદાર્થો અને પરપોષી સૂક્ષ્મજીવો હાજર હોય છે. બરાબર, તો જુઓ, C6H12O6, ઓકે, કાર્બનિક પદાર્થો સુએજની અંદર છે, જેમ કે માનવ મર, લીલા શાકભાજીનો કચરો વગેરે. ઓકે, તો કાર્બનિક પદાર્થો તો હાજર છે, પરપોષી સૂક્ષ્મ સજીવો પણ હાજર છે. તો હવે આ પ્રક્રિયા થવા માટે જે વસ્તુ આપણા જોડે નથી એ શું છે? ઓક્સિજન. ઓકે, પરપોષી સજીવોને સુએજમાંથી કાર્બનિક દ્રવ્યો તો મળી ગયા, ઓકે, ઓક્સિજન એકલો હાજર નથી. અગર એમને ઓક્સિજન મળી જશે તો એ આ પ્રક્રિયા કરાવી શકે. મતલબ શું? કાર્બનિક દ્રવ્યોનું એ વિઘટન કરાવી શકે અને એને CO2, H2O અને ATP ફેરવી શકે. બરાબર, તો જુઓ, હવે પાણીમાં જેટલા કાર્બનિક દ્રવ્યો વધુ એટલું પાણીનું પ્રદૂષણ વધુ. બરાબર, કાર્બનિક દ્રવ્ય મતલબ માનવ મળ કે લીલા શાકભાજીનો કચરો જેટલો વધારે હોય પાણીની અંદર એટલું એ પાણીનું પ્રદૂષણ વધારે છે એમ કહેવામાં આવે. ચલો, હવે જુઓ, પ્રાથમિક ઇફ્લુઅન્ટ જે પ્રાથમિક સારવારમાં બન્યું હતું, ઓકે, એ પ્રાથમિક ઇફ્લુઅન્ટ કે જેનામાં પાણી અને કાર્બનિક દ્રવ્યો હાજર હતા એને દ્વિતીયક સારવારમાં લઈ જવામાં આવે. ઓકે, આ રીતે આપણે જોયું હતું કે વાયુમય જારક ટાંકીની અંદર પ્રાથમિક ઇફ્લુઅન્ટ નાખવામાં આવે છે. બરાબર, જેની અંદર પાણી અને કાર્બનિક દ્રવ્યો હાજર છે. તો હવે આ રીતે પ્રક્રિયા થશે, પાણી અને કાર્બનિક દ્રવ્યો હાજર છે. આ જે હાજર હોય ટાંકીની અંદર, વાયુમય જારક ટાંકીની અંદર એક રીતના પંખા જેવી રચના હોય. કેમ? કારણ કે આ જે જારક ટાંકી છે એ આગળ મેં તમને ફોટોગ્રાફ બતાવ્યો કે બહુ હજારો લીટરની મોટી ટાંકી છે. ઓકે, તો બધા દ્રવ્યોને મિક્સઅપ કરવા માટે કન્ટિન્યુઅસલી એને હલાવવા પડે, તો આ રીતની અમુક રચનાઓ આવેલી હોય આ ટાંકીની અંદર. વાયુમય જારક ટાંકીની અંદર બહારથી હવા, ઓક્સિજન દાખલ કરવામાં આવે છે. બરાબર, તો શું કર્યું દ્વિતીયક સારવારમાં? પ્રાથમિક જે ઇફ્લુઅન્ટ હતું, પ્રાથમિક સારવારને અંતે બનેલું, એ લાવવામાં આવે છે. જોડે જોડે બહારથી હવા દાખલ કરવામાં આવે. ઓકે,
હવા ઓક્સિજન દાખલ કરવામાં આવે છે એટલા માટે જુઓ વાયુમય જારક ટાંકી નામ છે આનું. ઓકે, ચલો જુઓ આગળ. આપણે એ પણ જોયું કે સુએજમાં કાર્બનિક પદાર્થો પણ છે, પરપોષી સૂક્ષ્મ સજીવો પણ છે. હવે આ જે પ્રક્રિયા છે એ કરવા માટે ઓક્સિજન નહોતો, પણ હવે જુઓ વાયુમય જારક ટાંકીમાં આપણે શું કરીએ છીએ, બહારથી ઓક્સિજન એડ કર્યો. આ ઓક્સિજન જે બહારથી એડ કર્યો એના માટે, એને મિક્સઅપ કરવા માટે, આખી ટાંકીની અંદર લઈ જવા માટે, મિક્સઅપ કરવા માટે આ રીતના પંખા જેવી રચનાઓ આવેલી હોય છે. તો હવે સુએજની અંદર કાર્બનિક દ્રવ્યો હાજર છે, પરપોષી સજીવો પણ હાજર છે, અને આ જે ઓક્સિજન છે એ આપણે બહારથી દાખલ કરીએ છીએ. તો હવે આ સજીવો પ્રક્રિયા કરી અને કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી નાખશે. ઓકે, કાર્બનિક દ્રવ્યોને ધીમે ધીમે તોડવા લાગશે અને એને CO2 H2O ATPની અંદર રૂપાંતરણ કરવા લાગશે. ઓકે, જુઓ આગળ મેં તમને કહ્યું કે મિક્સઅપ થવો જરૂરી છે, ઓક્સિજન છે એ. તો જુઓ કંઈક આ રીતે હોય છે મિક્સઅપ કરવા માટે રચના. ઓકે, આ રીતે પંખા જેવી રચના હોય, ફરતી રહે, જેના કારણે જે ઓક્સિજન છે એ કન્ટિન્યુઅસલી મિક્સઅપ થતો રહે આખી ટાંકીને અંદર. ચલો લાસ્ટ સ્લાઇડમાં આપણે આના વિશે ચર્ચા કરી કે કાર્બનિક દ્રવ્યો, ઓક્સિજન હાજર છે, પરપોષી સજીવો. હવે પરપોષી સજીવો પ્રક્રિયા કરી અને કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી નાખશે. ચલો જુઓ, હવે પરપોષી સૂક્ષ્મ જીવોને કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવા માટે સતત ઓક્સિજનની જરૂર પડે છે. વાયુમય જારક ટાંકીમાં આપણે સતત બહારથી ઓક્સિજન એડ કરવો પડે. ઓકે, પ્રક્રિયા માટે ઓક્સિજન બહારથી ઉમેરવો પડે છે. ઓકે, તો હવે પરપોષી સજીવોને સુએજમાંથી કાર્બનિક દ્રવ્યો મળી ગયા, બહારથી ઓક્સિજન મળી ગયો, તો હવે એ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી નાખશે. આ પ્રક્રિયા દરમિયાન પરપોષી સૂક્ષ્મ સજીવો વૃદ્ધિ પામે છે અને પોતાની સંખ્યામાં વધારો કરે છે. જુઓ, પરપોષી સૂક્ષ્મ સજીવો છે અને સૂક્ષ્મ સજીવોનો ગુણધર્મ જ એ હોય કે જ્યારે એમને પૂરતી માત્રામાં પોષક તત્વો, કાર્બનિક દ્રવ્યો મળી રહે ત્યારે એ એકમાંથી બે, બેમાંથી ચાર, ઓકે, અલિંગી પ્રજનન કરી અને વૃદ્ધિ પામે. બરોબર, તો અહીંયા એ જ પ્રક્રિયા થાય છે. એને શું મળી રહ્યું, સુએજમાંથી કાર્બનિક દ્રવ્યો, મતલબ આ કારમાંથી, આ જે કાર્બનિક દ્રવ્યો છે એ પરપોષી સૂક્ષ્મ સજીવો માટે ખોરાક છે. ઓકે, તો ખોરાક મળી રહ્યો છે એને, તો પરિણામે એ શું કરશે, વૃદ્ધિ પામશે, એકમાંથી બે, બેમાંથી ચાર, જોડે જોડે બહારથી ઓક્સિજન પણ મળી રહે છે, તો શું કરશે, આ પ્રક્રિયા કરી CO2 H2O અને ATPનું નિર્માણ પણ કરશે. જુઓ, આ રીતે જે સૂક્ષ્મ સજીવો હોય એ વાયુમય જારક ટાંકીની અંદર વૃદ્ધિ પામે અને પોતાની સંખ્યામાં વધારો કરે. બરોબર, તો આ રીતની જે રચનાઓ હોય એને કહેવામાં આવે ફ્લોક્સ. ફ્લોક્સ એટલે જુઓ, સૂક્ષ્મ સજીવોનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી જારીમય રચના. ફૂગ જે હોય એ હંમેશા તંતુઓ સ્વરૂપે હોય. ઓકે, તો આ રીતે ફૂગના તંતુઓ એકબીજા સાથે જોડાય, અંદર આ જે તંતુઓ છે એની અંદર બીજા સૂક્ષ્મ સજીવો પણ ટ્રેપ થતા જાય. ઓકે, એની અંદર જોડાતા જાય, તો આ પ્રકારની જે રચના બની એને કહેવામાં આવે ફ્લોક્સ. ઓકે, આ સૂક્ષ્મદર્શક તંત્રની અંદર લીધેલો ફોટોગ્રાફ છે ફ્લોક્સનો. ઓકે, આ રીતના ફ્લોક્સ હોય કે જેનામાં ફૂગના તંતુઓ હોય અને એક રીતની જારીમય રચના કરે. તો વાયુમય જારક ટાંકીની અંદર આ રીતે સૂક્ષ્મ સજીવો વૃદ્ધિ પામી, પ્રજનન કરી અને આ રીતે ફ્લોક્સની રચના કરતા હોય છે. બરોબર, તો ફ્લોક્સ બન્યા વાયુમય જારક ટાંકીની અંદર. સૂક્ષ્મ સજીવોએ વૃદ્ધિ પામ્યા છે, પ્રજનન કર્યું છે અને આ રીતના ફ્લોક્સ બનાવ્યા છે. હવે જુઓ, આ જે ફ્લોક્સવાળું જે પાણી છે એને કહેવામાં આવે દ્વિતીયક ઇફ્લુઅન્ટ, જેની અંદર પાણી અને ફ્લોક્સ બંને વસ્તુ હાજર છે. ઓકે, તો વાયુમય જારક ટાંકીની અંદર શું બન્યું, દ્વિતીયક ઇફ્લુઅન્ટ. હવે
વાયુમય જારક ટાંકીની અંદરથી દ્વિતીયક ઇફ્લુઅન્ટ છે એને સેટલિંગ ટાંકીની અંદર લઈ જવામાં આવે છે. બરોબર, ક્યાં લઈ જવામાં આવે? સેટલિંગ ટાંકીની અંદર. જુઓ હવે ત્યાં શું પ્રક્રિયા થાય, તો ત્યાં કંઈક આ રીતની પ્રક્રિયા થશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ ફ્લોક્સવાળું પાણી છે, તો એને સેટલિંગ ટાંકીની અંદર લઈ જવામાં આવે તો થોડાક ટાઈમ પછી જે ફ્લોક્સ હશે એ આ રીતે નીચેના ભાગે અવસાદન પામે. સીધી વાત છે, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લાગે અહીંયા, અને જે ભારે દ્રવ્યો છે પાણીમાં રહેલા એ પોતાની જાતે જ નીચે ગુરુત્વાકર્ષણ બળને કારણે તરિયાના ભાગે અવસાદન પામતા હોય. તો આ જ પ્રક્રિયા ફ્લોક્સ જે સેટલિંગ ટાંકીની અંદર લઈ ગયા છે ત્યાં પણ આ જ પ્રક્રિયા થશે. ઓકે, દ્વિતીયક ઇફ્લુઅન્ટ સેટલિંગ ટાંકીની અંદર લઈ ગયા છે એ આ રીતે નીચે અવસાદન પામશે. નીચેના ભાગે સેટલિંગ ટાંકીમાં આ જે ફ્લોક્સ અવસાદન પામ્યું એને કહેવામાં આવે ક્રિયાશીલ સ્લજ. ઓકે, શું કહેવામાં આવે? ક્રિયાશીલ સ્લજ, જે નીચેના ભાગે ફ્લોક્સ અવસાદન પામ્યું છે એને. ચલો, તો આ રીતે સેટલિંગ ટાંકીની અંદર ક્રિયાશીલ સ્લજનું નિર્માણ થયું છે. ચલો હવે જુઓ, આ જે ક્રિયાશીલ સ્લજ સેટલિંગ ટાંકીની અંદર બન્યો એને બે ભાગની અંદર વહેંચવામાં આવે, નાનો ભાગ અને મોટો ભાગ. નાનો ભાગ જે છે એને લઈ જવામાં આવે વાયુમય ટાંકીની અંદર, જ્યારે જે મોટો ભાગ છે એને એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરની અંદર મોકલવામાં આવતો હોય છે. બરોબર, શું કર્યું? ક્રિયાશીલ સ્લજ સેટલિંગ ટાંકીમાં બન્યો છે, તો એનો નાનો ભાગ, લેટ સે ફોર એક્ઝામ્પલ 10% જેટલો ક્રિયાશીલ સ્લજ જે છે એ વાયુમય જારક ટાંકીની અંદર લઈ જવાનો. ઓકે, જ્યારે મોટા ભાગનો 90% જેટલો ક્રિયાશીલ સ્લજ છે એના ઉપર આગળ પ્રક્રિયા કરવા માટે એને એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરની અંદર લઈ જવાનો. ઓકે, આ બંને વસ્તુઓનો મતલબ શું થાય એ આગળ જોઈએ છીએ આપણે. જુઓ, કંઈક આ રીતે છે. આ જે છે એ છે વાયુમય જારક ટાંકી, આ છે સેટલિંગ ટાંકી. અહીંયા જે ક્રિયાશીલ સ્લજ બનશે એનો નાનો જથ્થો ક્યાં લાવવાનો છે? વાયુમય જારક ટાંકીની અંદર. જુઓ, activated sludge. Some of the activated sludge is then recycled back to the aeration basin, whereas the rest is removed as waste sludge, thickened, and then, for example, used as fertilizers. By recycling the activated sludge back into the aeration basin, the amount of microorganisms can be increased significantly, e.g. 30 times compared to the raw water influent. Okay, so આ રીતે continuously થોડોક જે ભાગ છે એ જારક ટાંકીની અંદર મોકલવામાં આવતો હોય છે, અને બાકીનો જે બીજો ભાગ છે એને આગળ પ્રક્રિયા માટે એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરની અંદર મોકલવામાં આવતો હોય છે. જુઓ, એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર, તો એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરની અંદર હવે નીચેના ભાગે આ જે હાજર છે, જુઓ એનામાં શું થાય, તો અજારક બેક્ટેરિયા સ્લજમાં રહેલા અન્ય બેક્ટેરિયા અને ફૂગનું પાચન કરે. બરોબર, જે મોટા ભાગનો 90% જેટલા ભાગનો જે ક્રિયાશીલ સ્લજ એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર ટાંકીની અંદર ટ્રાન્સફર કર્યો છે ત્યાં શું થશે, તો નીચેના ભાગે એ જામી જશે અવસાદનની પ્રક્રિયા દ્વારા. તો હવે એના ઉપર અજારક બેક્ટેરિયા પ્રક્રિયા કરશે. જે ફ્લોક્સ હતા જેનામાં ફૂગના તંતુઓ હાજર હતા, જારીમય રચના બનાવી હતી અને અંદર બેક્ટેરિયા જેવા અન્ય સૂક્ષ્મ સજીવો હતા, તો એ બધાનું પાચન થશે આ એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરની અંદર. આ પાચન દરમિયાન મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓનું સર્જન થાય છે. આ જે વાયુઓ છે, મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, એ એક પ્રકારના બાયોગેસનું નિર્માણ કરે. જુઓ, તો આ જે બધા વાયુઓ છે એના વિશે લખ્યું છે કે જે બાયોગેસ સર્જે છે અને તેનો ઉપયોગ ઉર્જાના સ્ત્રોત તરીકે કરી શકાય, કારણ કે
તે જ્વલનશીલ છે. ઓકે, આગળ આપણે બાયોગેસ વિશે ભણ્યા છીએ, ત્યાં પણ સેમ હતું કે બાયોગેસમાં જે મુખ્ય વાયુ છે, પ્રભાવી વાયુ, એ મિથેન હોય. સુએજ ટ્રીટમેન્ટમાં આ જે તબક્કો છે ત્યાં પણ મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થતું હોય છે. ઓકે, અને આ જે બધા જ વાયુઓ છે એ જ્વલનશીલ હોવાથી એમનો ઉપયોગ ઉર્જાના સ્ત્રોત તરીકે થઈ શકે, રાંધવા માટે થઈ શકે, અથવા તો પ્રકાશ ઉર્જાના નિર્માણ માટે થઈ શકે. ઓકે, એના વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી છે બાયોગેસની અંદર. ઉપરના ભાગે આ જે પાણી રહ્યું એનું શું કરવામાં આવે, તો જુઓ, દ્વિતીયક સારવારમાંથી પ્રાપ્ત થતું જે ઇફ્લુઅન્ટ છે એને સામાન્ય રીતે નૈસર્ગિક રીતે જરાશયો જેવા કે નદી અને ઝરણામાં મુક્ત કરવામાં આવે. બરોબર, હવે આ જે ઉપર દ્વિતીયક સારવાર પૂરી થઈ ગઈ, ઉપર જે બાકીનું પાણી રહ્યું છે એનામાં જે ગંદા પદાર્થો હતા એની માત્રા ખૂબ જ ઓછી છે, ઓછું પ્રદૂષિત છે. પહેલાં જે પાણી આવ્યું હતું એના કમ્પેરમાં બહુ ઓછું પ્રદૂષિત છે, તો હવે એને આપણે નદી કે ઝરણાની અંદર મુક્ત કરી શકીએ. ચલો, તો ટોટલી અત્યાર સુધી આપણે કંઈક આ રીતે ભણ્યા છીએ. પ્રાથમિક સારવારમાં જુઓ, સૌથી પહેલાં પાણી, તરતો કચરો, કાંકરીઓ, કાર્બનિક દ્રવ્યવાળું પાણી આવ્યું, એનું ગારણ કરવામાં આવ્યું, તરતો કચરો જે હતો એને રિમૂવ કરી નાખ્યો, બાકીનું જે પાણી હતું એને પ્રાથમિક સેટલિંગ ટાંકાની અંદર ટ્રાન્સફર કર્યું. અવસાદનની પ્રક્રિયાને કારણે નીચેના ભાગે પ્રાથમિક સ્લજનું નિર્માણ થયું. ઉપરના ભાગે જે પ્રાથમિક ઇફ્લુઅન્ટ હતું એને દ્વિતીયક સારવારમાં લઈ ગયા, વાયુમય જારક ટાંકીની અંદર બહારથી હવા, ઓક્સિજન એડ કર્યો. ઓકે, એને મિક્સઅપ કર્યો આખી ટાંકીની અંદર. સૂક્ષ્મ સજીવોએ પ્રક્રિયા કરી, કાર્બનિક પદાર્થોનું વિઘટન કર્યું. એ દરમિયાન સૂક્ષ્મ સજીવો વૃદ્ધિ કરશે અને ફ્લોક્સનું નિર્માણ કરશે. ઓકે, હવે આ જે ફ્લોક્સનું નિર્માણ થયેલું જે પાણી છે એને દ્વિતીયક ઇફ્લુઅન્ટ કહેવામાં આવે, એને સેટલિંગ ટાંકીની અંદર લઈ ગયા. સેટલિંગ ટાંકીની અંદર જે ફ્લોક્સ હતો એ અવસાદન પામી નીચેના ભાગે જામી ગયો. એને હવે કહેવામાં આવે ક્રિયાશીલ સ્લજ. ક્રિયાશીલ સ્લજને બે તબક્કામાં આપણે વિભાજિત કર્યો. નાનો ભાગ પંપ બેક કર્યો, ઓકે, ફરીથી મોકલ્યો વાયુમય જારક ટાંકીની અંદર, જ્યારે મોટો ભાગ છે એ એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં મોકલ્યો. આ એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં નીચેના ભાગે સ્લજનું નિર્માણ થયું, એના ઉપર અજારક બેક્ટેરિયાએ પ્રક્રિયા કરી મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ બનાવ્યા, જે બધા જ્વલનશીલ હોવાથી એનો ઉપયોગ આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે કરી શકીએ. ઉપરનું જે પાણી રહ્યું એ હવે ઓછું પ્રદૂષિત છે, તો એને નૈસર્ગિક જરાશયો કે નદીની અંદર મુક્ત કરવામાં આવે. ઓકે, ચલો, તો આ છે આખી દ્વિતીયક સારવાર. ઓકે, ચલો, હવે જુઓ, વાયુમય જારક ટાંકી જે છે, લેટ સે ફોર એક્ઝામ્પલ આ બંને વાયુમય જારક ટાંકી છે. ઓકે, આ જે જારક ટાંકી છે એમાં કાર્બનિક દ્રવ્યો 10 જેટલા છે. ઓકે, આમાં જે પાણી આવ્યું એમાં કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ 10 જેટલું છે, જ્યારે આ જે બીજી જારક ટાંકી છે, વાયુમય જારક ટાંકી, એની અંદર કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ 1000 જેટલું છે. ચલો, હવે શું કરીએ છીએ, પ્રક્રિયા કરવા માટે બંનેમાં ઓક્સિજનની તો જરૂર પડશે જ. ઓકે, પરપોષી જે સૂક્ષ્મ સજીવો છે એને પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનની જરૂર પડશે, તો બંને ટાંકીની અંદર આપણે ઓક્સિજન દાખલ કરવો પડશે. તો જુઓ, જેમ કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ વધુ, તેમ બહારથી ઉમેરવા પડતા ઓક્સિજનનું પ્રમાણ પણ વધુ જોઈએ. ઓકે, સીધી વાત છે, એકમાં 10 જેટલા કાર્બનિક દ્રવ્યો જ છે. ઓકે, તો એ 10 કાર્બનિક દ્રવ્યોનું વિઘટન
પરપોષી સૂક્ષ્મ સજીવો બહુ ઓછા સમયમાં કરાવી નાખશે. ઓકે, તો એના માટે ઓક્સિજન બહુ ઓછો જોઈએ. જ્યારે 1000 જેટલા કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ બહુ વધુ છે, 1000 જેટલું, તો એના માટે પરપોષી સજીવોને એ બધા જ 1000 જેટલા કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે ઓક્સિજનની જરૂરિયાત પણ વધારે હોય. બરોબર, તો જેમ પાણીની અંદર કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ વધુ હોય એમ બહારથી આપણે જે ઓક્સિજન મોકલીએ છીએ, ઉમેરીએ છીએ, એનું પ્રમાણ પણ કેવું જોઈએ? વધુ. જુઓ, કાર્બનિક દ્રવ્યો જેમ વધારે એમ પ્રદૂષણ પણ વધારે, જોડે જોડે બહારથી ઉમેરવા પડતા ઓક્સિજનનું પ્રમાણ પણ વધારે જોઈએ. ઓકે, જુઓ, સૂક્ષ્મ સજીવોની વૃદ્ધિ દરમિયાન ઇફ્લુઅન્ટમાંનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો વપરાઈ જતો હોય છે. ઓકે, વૃદ્ધિ કરશે સૂક્ષ્મ સજીવો, એના માટે જે કાર્બનિક દ્રવ્યો હતા એને વાપરશે, તો મોટા ભાગનો જે કાર્બનિક દ્રવ્યનો જથ્થો છે એ વૃદ્ધિ દરમિયાન વપરાઈ જતો હોય છે. પરિણામે ઇફ્લુઅન્ટના BOD બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જુઓ, BOD એટલે શું? તો BOD એટલે 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન વિઘટન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. ઓકે, 1 લિટર જેટલું પાણી છે એનામાં જેટલા કાર્બનિક દ્રવ્યો છે, 10 કે 1000, ઓકે, તો એ બધા જ દ્રવ્યોનું વિઘટન ઓક્સિડેશન કરવા માટે જે ઓક્સિજનનો જથ્થો વપરાય એને કહેવો પડે, એને કહેવામાં આવે BOD. એક ટાંકીની અંદર કાર્બનિક દ્રવ્યો છે 10 જેટલા, બીજી ટાંકીની અંદર કાર્બનિક દ્રવ્યો છે 1000 જેટલા. તો સીધી વાત છે, આ ટાંકીની અંદર BOD ઓછો હશે કમ્પેર ટુ ધીસ. ઓકે, તો આ રીતે BOD ઉપરથી આપણે જાણી શકીએ કે કઈ ટાંકીની અંદર કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ વધુ છે. સુએજ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે જ્યાં સુધી BOD માં ઘટાડો ન થાય. બરોબર, BOD ઘટી જાય મતલબ સીધી વસ્તુ છે, કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થઈ ગયું છે. ઓકે, હવે ઓક્સિજન આપવાની જરૂર નથી. તો સુએજ ટ્રીટમેન્ટમાં ત્યાં સુધી પાણીની ટ્રીટમેન્ટ કરતી રહેવામાં આવે જ્યાં સુધી BOD માં ઘટાડો ન થાય. BOD કસોટી એટલે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ ઓક્સિજનનું માપન. આમ BOD એ પરોક્ષ રીતે પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું માપન છે. બરોબર, જેટલો ઓક્સિજન જોઈએ એટલા કાર્બનિક દ્રવ્યો હાજર હશે. 10 જેટલા ઓક્સિજનના અણુઓની જરૂર પડે છે અને બીજામાં 1000 જેટલા ઓક્સિજનના અણુઓની જરૂર પડે, તો સીધી વાત છે, જે બીજી ટાંકી છે એનામાં કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ પણ વધુ હોવું જોઈએ. તો આમ પરોક્ષ રીતે કહી શકાય કે પાણીમાં જેમ કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હશે એમ એ પાણીને ઓક્સિજનની વધારે જરૂર પડે, BOD ની વધારે જરૂર પડે. ઓકે, ચલો, નકામા પાણીમાં જેટલો BOD વધારે તેટલી તે પાણીની પ્રદૂષણ માત્રા પણ વધારે હોય છે. તો હવે કંઈક આ રીતે આપણે કહી શકીએ કે BOD જેટલો વધારે એટલા કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ પણ વધારે અને પ્રદૂષણની માત્રા પણ વધારે. બરોબર, તો આ છે BOD વિશે. બરોબર, તો અહીંયા આપણો જે ટોપિક છે એ પૂરો થાય છે. સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મ સજીવો, અહીંયા પણ આપણે જોયું કે કઈ રીતે સૂક્ષ્મ સજીવો જે છે એ પાણીને શુદ્ધ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. બુકમાં બીજી પણ ડિટેલ આપેલી છે કે આ જે સુએજ ટ્રીટમેન્ટ છે એના દ્વારા, સુએજ ટ્રીટમેન્ટમાં આપણે સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ કરીએ છીએ અને પાણીને શુદ્ધ કરવા માટેની બેસ્ટ મેથડ સુએજ ટ્રીટમેન્ટ છે, જે સૂક્ષ્મ સજીવોને કારણે થતી હોય છે, પરપોષી સૂક્ષ્મ સજીવોને કારણે. એના પછી એમ પણ લખેલું છે કે બીજા પાણીને શુદ્ધ કરવા માટેની બીજી બધી ટેકનિક, બીજી બધી પદ્ધતિઓ પણ હાજર છે, પણ સૌથી વધારે પ્રભાવશાળી પાણીને શુદ્ધ કરવા માટેની જે મેથડ છે એ છે સુએજ ટ્રીટમેન્ટ.
ઓકે, જે સૂક્ષ્મ સજીવોને આભારી છે, બરાબર. તો આજે આખું ચેપ્ટર હતું એનામાં આપણે જોયું કે સૂક્ષ્મ સજીવો કઈ રીતે મનુષ્યને અલગ અલગ રીતે ઉપયોગી થઈ શકે છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.